નમસ્કાર સ્વાગત છે આપનું સમાચારોમાં આપની સાથે હું છું આજે ગિફ્ટ સિટીની મુલાકાત લેવાના છે ગિફ્ટ સિટીની સમીક્ષા બેઠક તેઓ કરવાના છે ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની શરૂઆત થવાની છે અગાઉ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ તેની સમીક્ષા કરી હતી પીએમ પણ આ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે આવવાના છે તેથી તેની પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગિફ્ટ સિટીની મુલાકાતે જશે અને તૈયારીઓની સમીક્ષા કરશે આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ગિફ્ટ સિટીની સમીક્ષા કરી હતી અહીં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની પણ શરૂઆત કરવામાં આવનાર છે આ પહેલા સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી પહોંચશે અને હવે વાત કરીશું સંકટના વાદળ વિશે હવામાન વિભાગ તરફથી ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે અને ફરી એકવાર ગુજરાતમાં માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે આજથી બે તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ચાળીસથી સાઠ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં વરસાદ પડશે પહેલી ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે પહેલી ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે બીજી ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી છે તો વરસાદની આગાહીના પગલે માછીમારો અને ખેડૂતોને ખાસ સૂચના આપી દેવામાં આવી છે માછીમારોને ત્રીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે તો વરસાદને કારણે ખેડૂતોને પાક સહી સલામત જગ્યા પર મૂકવા માટે સૂચન અપાયું છે પાકને નુકસાન ન થાય તેને લઈને સાવચેતી રાખવા માટે ખેડૂતોને સૂચન છે તો નમી જાય તેવા પાકને પણ ટેકો આપવા સૂચન કરવામાં આવ્યું છે

માવઠાની આગાહી સામે સરકારની એડવાઇઝરી અનાજ અને ખેત પેદાશોને સુરક્ષિત અને તાડપત્રીથી ઢાંકીને રાખવી વાદળછાયા હવામાનને જોતા ખેતરમાં કપાસ રાઈ વરિયાળી શાકભાજી અને દિવેલાના ઉભા પાકમાં સાવચેતી જરૂરી છે મીઠી કપાસ પાકમાં વીણી બાકી હોય તો તુરંત કરી લેવી તૈયાર પાક ગોડાઉન અથવા તો સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી વરિયાળી દિવેલા રાઈ શાકભાજી જેવા ઉભા પાકોમાં પિયત ટાળવું આ સૂચનાઓ સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે ફળ શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડી દેવા રાસાયણિક ખાતર ઘઉં અને જીરુંનું બિયારણ સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવું રવિ પાકના ચાસમાં જો પાણી ભરાયું હોય તો તુરંત તેનો નિકાલ કરવો કાપણી કરેલો ખરીફ પાક ભીંજાય નહીં તે માટે ગોડાઉન અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ તેને મૂકી દેવો ખેતરમાંથી ઘાસચારાના ઢગલા ગોડાઉનમાં પૂરવા કે તાડપત્રી ઢાંકી દેવી એપીએમસી માં વેપારીઓ તેમજ ખેડૂતોએ ખાસ કાળજી રાખવી એપીએમસી માં અનાજ કે ખેત પેદાશોને તાળપત્રીથી તાડપત્રીથી ઢાંકી રાખવી એપીએમસી માં જળસો લઈ જવાનું હાલ ટાળવું જોઈએ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે રાજકોટના વાંકાનેર માર્કેટિંગ યાર્ડે ખેડૂતો માટે સૂચનો જાહેર કર્યા છે આજથી બે ડિસેમ્બર દરમિયાન જણસ લઈને આવતા ખેડૂતોએ દલાલોનો સંપર્ક કર્યા બાદ જ માર્કેટ યાર્ડમાં જણસ લઈને આવવાનું સૂચન કરાયું છે આ ઉપરાંત ખેડૂતોએ તેમની જણસની સાચવણી માટે યોગ્ય સુવિધાઓ કરવાનું પણ સૂચન કરાયું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાતા રાજ્યના ખેતી બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા પણ પરિપત્ર બહાર પાડી સંબંધિત તંત્રને ખેતી પેદાશો પરડે નહીં તેની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે તો રાજ્યમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ખેડૂતોના જણસને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ખેડૂતોએ તેમની ખુલ્લામાં પડેલી મગફળી અને કપાસના પાકની સાચવણી માટે યોગ્ય સુવિધાઓ કરવા પણ સૂચન કરાયું છે આગામી ત્રણ દિવસ સુધી હાપા માર્કેટ યાર્ડમાં જણસની આવકને પણ બંધ કરી દેવાઈ છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને થઈ રહેલી હાલાકીને લઈ લલિત વસોયાએ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે પણ આ પ્રક્રિયામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે પુરવઠા નિગમના અધિકારીઓ સરકારના મગફળી ખરીદી બાબતના કાયદાનું ખોટું અર્થઘટન કરી ખેડૂતોને હેરાન કરી રહ્યા છે તો ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ એક મહિના સુધી પેમેન્ટ

કોઈ જગ્યાએ ગ્રેડરો અપૂરતા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે પેમેન્ટ પણ પંદર દિવસ પહેલાં ખેડૂતોને આપવામાં નથી આવતું આ જે ટેકાના ભાવે મગફળી લે છે એ જાજી રિજેક માંડવી કરે છે અને ખુલ્લી બજારમાં માંડવી ખેડૂત વેચે છે નવસોથી હજાર રૂપિયા સુધીના ભાવ અહીંયા આવે છે ખેડૂતને મળે છે ખુલ્લી બજારમાં અને અત્યારે પૈસાની જરૂર છે એટલે બજારમાં માંડવી વધારે આઠસો થી નવસો રૂપિયાના ભાવમાં લોકો વેપારીઓ માંડવી લઈએ ટેકાના ભાવે એમાં નખેથી ધૂળ ઉખેડી ઉખેડીને ખેડૂત બહુ હેરાન પરેશાન કરે અને અમારે પૈસાની ખાસ જરૂર છે એને હિસાબે અમારે ફરજિયાત માલ વેચવો પડે એમ છે કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણેય કૃષિ કાયદા રદ કરતો ખરડો રજૂ કર્યો જોકે વિપક્ષે સંસદમાં ચર્ચાની માંગ સાથે હોબાળો કર્યો તો આ તરફ આંદોલનકારી ખેડૂતો હવે એમએસપી કાયદા સહિતની માંગો પર અડક છે સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં ત્રણેય કૃષિ કાયદા રદ કરવા માટેની કવાયત હાથ ધરી કૃષિમંત્રીએ કૃષિ કાયદા રદ બાતલ બિલ બે હજાર એકવીસ રજૂ કર્યું જે બંને ગૃહોમાં પસાર પણ થઈ ગયું હવે બિલને અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે જો કે આ દરમિયાન વિપક્ષે ભારે હંગામો મચાવ્યો જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી કોંગ્રેસનું કહેવું છે કે સરકારે સંસદમાં કોઈ ચર્ચા કર્યા વિના કૃષિ કાયદા રદ કરી દીધા कांग्रेस टेका ना भाव पर चर्चा की मांग करी तो आ तरफ सरकार नु छे कि कृषि कायदा पर चर्चा अगाउ थी चुकी अने विपक्ष होबाड़ा वच्चे चर्चा शक्य रही बिना कोई डिस्कशन पार्लियामेंट में इसके बारे में चर्चा नहीं होनी दी ये दिखाता है कि सरकार डिस्कशन से डरती है और दिखाता है कि सरकार जानती है कि उन्होंने गलत काम किया कृषि सुधार बिल जब आए थे तो व्यापक रूप से चर्चा हुई थी विपक्ष के लोग भी ये मांग कर रहे थे कि इन्हें रिपील किया जाए और सत्ता पक्ष भी जब इसके लिए तैयार हो गया तो मैं समझता हूँ ये विषय रिपील करने का सर्वसम्मत विषय था आजादी के अमृत महोत्सव में हम ये भी चाहेंगे कि संसद में सवाल भी हो संसद में शांति भी हो तो आ तरफ खेड अग्रणी आंदोलन राकेश टिकेत मांग पर अडग अब एमएसपी पे बात कर ले जो साढ़े सात सौ किसान शहीद हुए उस पर बात कर ले जो मुकदमे दरज है उस पर बात कर ले और सरकार अब बातचीत कर ले ખેડૂતો હવે પોતાના આંદોલનને આગળ વધારવાની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે તો બીજી તરફ આ સત્રમાં સરકાર સંસદમાં ત્રીસ જેટલા બિલ રજૂ કરવાની છે ત્યારે વિપક્ષના મૂડને જોતા આ સત્ર તોફાની બની રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી રાજ્યમાં કોરોનાના નવા સત્યાવીસ કેસ આવ્યા દિવસ દરમિયાન ઓગણપચાસ દર્દીઓ સાજા થયા વડોદરામાં સૌથી વધારે છ કેસ નોંધાયા છે અમદાવાદ સુરતમાં પાંચ પાંચ નવા કેસ આવ્યા છે તો ભરૂચમાં પણ પાંચ નવા કેસ નોંધાયા કચ્છમાં ત્રણ ભાવનગરમાં એક જામનગરમાં એક કેસ નોંધાયો છે રસીના ચાર લાખ ઓગણપચાસ હજાર બસો તેર ડોઝ આપવામાં આવ્યા છે રાજ્યમાં હાલ બસો બાસઠ એક્ટિવ કેસ છે રિકવરી રેટ અઠ્ઠાણું પોઈન્ટ પંચોતેર ટકા પર પહોંચ્યો છે કોરોના ઓમિક્રોન વેરિયન્ટ લઈને ગુજરાત સરકાર સતર્ક થઈ ગઈ છે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે સરકારે જાહેર કરી છે કડક સમગ્ર વિશ્વમાં કોરોનાના એમિક્રોન વેરિયન્ટને લઈ દહેશતનો માહોલ છે બાર થી વધુ દેશોમાં એમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારને સચેત રહેવા તાકીદ કરી છે એમિક્રોન વેરિયન્ટને લઈ ગુજરાત સરકાર સતર્ક થઈ ગયું છે બહાર દેશોની યાદી જાહેર કરી દેવાઈ છે વિદેશથી આવતા પ્રવાસીઓને લઈ સરકારે કડક ગાઈડલાઇન અમલમાં મૂકી છે પ્રવાસીઓ માટે એકાવન નવી જગ્યાએ આરટીપીસીઆરની વ્યવસ્થા કરાઈ છે જો કોઈ પોઝિટિવ આવશે તો તેઓને હોટલ કે હોસ્પિટલમાં આઇસોલેશન કરાશે લોકો બોર્ડિંગ કરે તે પહેલા જ એરપોર્ટ ઓથોરિટી લોકોને જાણ કરશે જે લોકો આવે છે ટેસ્ટ થઈ શકે આ માટે વધારે ટીમો ગોઠવાય અમારી હેલ્થની ટીમો રહે કાર્પરેશનની ટીમો રહે અને એરપોર્ટમાં જેટલી પણ अथॉरिटी છે એમના સહકારથી તમામ સાથે આજે મીટિંગ કરવામાં આવી છે આમાં આપણે એસઓપી બહાર પડી રહ્યા છીએ વાઇબ્રન્ટ સમિટને લઈ વિદેશથી આવતા મહેમાનો માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે કોઈ પણ ભોગે એમિક્રોન વેરીયન્ટને ગુજરાતમાં આવતા અટકાવવા પગલાં ભરવામાં આવી રહ્યા છે આમાં વાઇબ્રન્ટ ગુજરાતનું જ્યાં આસિદી પ્રશ્ન છે એ ઉદ્યોગ વિભાગ ને અહીંયા થી પણ જે કાંઈ માહિતી મળે છે એ એમને જાણ કરી દેવામાં આવી રહી છે અને ઉદ્યોગ વિભાગ તમામ પાસાઓ ધ્યાનમાં સતત રાખશે અને એમાં સરકાર પણ ચાપતી નજર રાખશે હવે જ્યારે એમિક્રોનનો ખતરો વધ્યો છે ત્યારે સરકારે ઓક્સિજનથી લઈને દવાના સ્ટોક અંગે પણ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે રસીકરણમાં સરકારે ભાર મૂક્યો છે પ્રથમ ડોઝ પૂર્ણ થયો છે ત્યારે બીજો ડોઝ સાહીઠ ટકાથી વધુ લોકોએ લઈ લીધો છે

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધારે છે રસ્તા પરથી પગપાળા પસાર થનાર કે ટુ વ્હીલર લઈને પસાર થતા શહેરીજનો ક્યારે રખડતા ઢોરની અડફેટે આવી જાય તે કહેવું મુશ્કેલ છે શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવાની માત્ર વાતો ચાલે છે હવે હાઈકોર્ટની ગંભીર ટકોર બાદ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે પશુઓને શહેરની બહાર વાડામાં રાખવાના નિવેદન બાદ કોર્પોરેશનની હેલ્થ કમિટીના ચેરમેને નવું ફરમાન જાહેર કર્યું સાંભળો ભરત પટેલનું નિવેદન અને જ્યાં ધાર્મિક સ્થળોએ જે ઘાસ લઈને ઉભો હોય એમનો ઘાસ નાશ કરવાની પણ સૂચના પણ આપવામાં અને થાય એના માટે જરૂરી માર્ગદર્શન આપી કમિટી કમિટી સભ્યો અને એ બાબતે જાણ છે હિન્દુત્વના નામે મત મેળવનારા ભારતીય જનતા પાર્ટીના શાસકો કદાચ હિન્દુ ધર્મમાં આસ્થા ખલાસ થઈ ગયું હોય અથવા તો જ્યારે કોઈ વ્યક્તિનો વિનાશ થાય એટલે ભારતીય જનતા પાર્ટીનો વિનાશ થવાનો હોય ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો તેના જ કારણે આવા નિર્ણયો લઈ રહી છે તેવું મારું સ્પષ્ટ માનવું છે ભરત પટેલના મતે મંદિર બહાર પશુને તમે લીલો ઘાસચારો ખવડાવી શકશો નહીં જો કોઈ ખવડાવશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે શહેરમાં રખડતા ઢોર પકડવા ટીમ પણ વધારવામાં આવી છે આ નિવેદનથી ફરી પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી છે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આગર જોઈશું અન્ય મહત્વના સમાચારો હાલ રોકાઈશું એક વિરામ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે ફરી એકવાર ગુજરાત પર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે આજથી બે તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદ પડશે ચાળીસ થી સાહીઠ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં વરસાદ પડશે તો સંવાદદાતા અંકિત ગોન્સેકર જોડાઈ ગયા છે વડોદરાથી આપણી સાથે અંકિત ફરી એકવાર હવામાન વિભાગ તરફથી માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બીજી તારીખ સુધી વરસાદ આવી શકે તેવી શક્યતાઓ છે વડોદરામાં શું કાળજી લેવામાં આવી રહી છે હાજી બિલકુલ જે ગુજરાતના હવામાન ખાતાએ જે પ્રમાણે આગાહી કરી છે કે ત્રીસ નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી જે સમગ્ર ગુજરાતની અંદર જે માવઠાની અસર હશે તેના કારણે જે કલેક્ટર છે અને જે સરકાર દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે કે જે એપીએમસી છે તેના જે તે જે ગોડાઉનો છે તેની અંદર સંપૂર્ણ માલ જે છે તે બહાર ન પડેલો રહેવો જોઈએ માલ જે છે તે અંદર રોકાઈ જવો જોઈએ શાકભાજી કારણ કે મોટાભાગે મધ્ય ગુજરાતની અંદર જે છે તે શાકભાજી અને લીલા શાકભાજી કારણ કે હાલ ઠંડીના સિઝનની અંદર જે લીલા શાકભાજી આવતા હોય છે તેને ગોડાઉનની અંદર સુરક્ષિત મૂકવા જોઈએ તેના માટેની વ્યવસ્થા કરવામાં માટે કહી દેવામાં અને સાથે સાથે બીજા જે પણ સંભવિત જે પગલાંઓ છે જેથી કરીને જો કોઈ અનાજને જો અનાજ બહાર પડ્યો કે કારણ કે ઘઉં કેવું કશું બહાર પડ્યું હોય તો તાત્કાલિકને અંદર ખસેડી દેવામાં આવે અને જેથી કરી કોઈ નુકસાન ન થાય કોઈ મબલક પાકને નુકસાન ન થાય કારણ કે હાલ રવિ પાકની સિઝન છે તો ઘણા બધા રવિ પાક પણ હાલ ઊભા છે અને કેટલાક પાક લણણીના તૈયારી પર છે ત્યારે એ પાકોને પણ નુકસાન ન થાય તે માટે ખેડૂતોને પણ જે કાળજી રાખવા માટે કહી દેવામાં આવ્યું છે એટલે સરકાર દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે તેનું કલેક્ટર દ્વારા તમામ જે ખેડૂતો છે તે તમામ લોકોને હાલ આદેશ આપી દેવામાં કે તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે જી પ્રિયંકા જે બિલકુલ તો ખેડૂતો માટે જણસીને સુરક્ષિત જગ્યાએ મૂકવાના આદેશ આપવામાં આવ્યા છે એ માટે કોઈ તૈયારી કરવામાં આવી છે એ માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે એપીએમસી છે ત્યાં ત્યાં આગળ બધી વ્યવસ્થા હોતી જ હોય છે કારણ કે મોટા મોટાભાગના એપીએમસીમાં એવું હોય છે કે જે ગાઢતી બારીઓ જે ગાડીઓ આવે છે તે ઠલવાય છે તો તે બહાર જ જે ધારો કે અનાજ છે શાકભાજી તે બહાર જ મૂકી દેવામાં આવે છે કારણ કે એક જગ્યાએથી લોડને અનલોડ થતું હોય છે તેના માટે પરંતુ એપીએમસીના જેટલા પણ પ્રમુખો છે એપીએમસીના જેટલા પણ લોકો છે તમામ લોકોને સૂચના આપી દેવામાં આવે છે કે માવઠાનું જે અસર છે કે માવઠું પડી શકે એવું છે કારણ કે ત્રીસથી ત્રીસ નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી ગમે ત્યારે પણ આખા ગુજરાતમાં માવઠું પડી શકે છે વરસાદ પડી શકે છે તેના કારણે અનાજ ન બગડી જાય તે માટે જે તમામ લોકોને આદેશ આપવામાં આવે તેના પગલે એપીએમસીનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે તમામ જે તૈયારીઓ છે તે કરી દીધી છે અને જે અનાજમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અનાજની કારણ કે અહીંયા જે રેલવે છે ત્યાં આગળ પણ બોગીની અંદર મોટાભાગની અંદર જે અનાજ ઉતરતું હોય છે એને પણ સુરક્ષિત જગ્યાએ માટે જે ગોડાઉનો છે તેની અંદર મૂકી દેવામાં ની સૂચનાઓ આપી દેવામાં મોટા ભાગના અનાજો છે તે ગોડાઉનમાં મૂકવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કહી શકાય કે તંત્રની જે સૂચના છે તેને પગલે એપીએમસી નું તંત્ર હોય કે તમામ તંત્ર જે છે તે સજ્જ થઈ થઈ ગયું છે અને અનાજની સુરક્ષા અને શાકભાજી સુરક્ષિત સ્થળે મૂકવાની તૈયારી થઈ ગઈ છે જી જી બિલકુલ આપણી સાથે હરીન પણ જોડાયેલા છે રાજકોટ થી તેમની પાસેથી જાણીશું રાજકોટ માં શું તૈયારી કરવામાં આવી છે હરીન ફરી એકવાર ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર મળી રહ્યા છે બીજી તારીખ સુધી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે કેટલું સજ્જ છે તંત્ર અને કેટલા તૈયાર છે ખેડૂતો આ મુસીબતને પહોંચી વળવા માટે બિલકુલ હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને માવઠાની જે આગાહી છે તેને લઈને ખેડૂતો તો બિલકુલ સજ્જ છે પરંતુ જે રીતના વાત કરીએ તો રાજકોટનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં આવા કોઈ વરસાદ આવે તો તેને તેના પાણીને ઢાંકવા માટે છે માલ સામાનને ઢાંકવા માટે કોઈ શેડની વ્યવસ્થા છે જ નહીં વર્ષોથી ત્યાંના જે દલાલ એસોસિએશન છે અને જે ખેડૂતો છે વેપારીઓ છે તેઓની માંગ છે કે તેમનો જે માલ છે તે સચવાઈ રહે તેના માટે અલગથી શેડ ઊભા કરવામાં આવે પરંતુ આ શેડ છે તે હજુ સુધી ઊભા કરવામાં નહોતા આવ્યા પરંતુ હવેની વાત કરવામાં આવે તો અત્યારે અલગ અલગ બે શેડ છે તે યાર્ડના જે પાછળના ભાગમાં છે તે બનાવવામાં આવ્યા છે પરંતુ તેમાં જે પ્રમાણે શેડ છે તેનાથી આવક છે તે બિલકુલ વધુ છે કેમ કે દરરોજની એક લાખ ગુણી જેટલી જે મગફળીની આવક છે અત્યારે યાર્ડમાં નોંધાઈ રહી છે મબલક આવક છે સ્વાભાવિક છે કે જે રીતના હરાજી થતી હોય ખરીદ વેચાણ થતું હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મગફળીઓ બહાર પડી હોય અને જો માવઠું થાય તો કદાચ તેને નુકસાન જવાની ભીતિ છે પરંતુ જે રીતના આગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે ખેડૂતો પણ સમજી ચૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક પોતાનો માલ છે તે સાવચેતી રૂપે અલગ અલગ જગ્યાઓ પર મૂકી રહ્યા છે વેપારીઓ છે તેમનો માલ મૂકી રહ્યા છે એટલે આ વખતે કદાચ જે દર વખતે નુકસાન જતું હતું તે નુકસાન એટલું આ વખતે મગફળી કે કપાસમાં નહીં જાય તેવી અત્યારે શક્યતાઓ છે તે દેખાય રહી છે જી બિલકુલ આભાર આપનો હરીન અને અંકિત તમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે તો ચાળીસથી સાઠ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાનો છે ખાસ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી છે ત્યારે તંત્ર તરફથી પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે ખેડૂતોને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે જેથી તેમના પાકને નુકસાન ન થાય મોરબીના હળવદ તાલુકામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે હળવદના ગામડામાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયું લગ્ન પ્રસંગમાં વરઘોડા અને રાસગરબામાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે ચૂંટણી આચાર સંહિતાના લીરે લીરા ઉડાડતા જોવા મળ્યો આ વીડિયો જાહેરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે હળવદના ગામડાનો આ વીડિયો છે લગ્નના વરઘોડા કાઢવામાં આવ્યા હતા અને રાસ ગરબા જે કાઢવામાં આવ્યા હતા તેમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે ચૂંટણીની આચાર સંહિતા લાગેલી છે અને તેવામાં જે આ વિડિયો સામે આવ્યો છે તેણે આચાર સંહિતાના લીરે લીરા ઉડાવ્યા છે બંને વિડીયો આપ જોઈ રહ્યા છો એક તરફ રાસ ગરબાનો છે બીજો જે દ્રશ્યો છે તે વરઘોડાના જોવા મળ્યા છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જો આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર